નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું દિશા ગરણ, વિદ્યારાજ ગ્લોબલ સ્કૂલમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે પહેલા ધોરણનું પાંચમું ચેપ્ટર 10 થી 20 સુધીની સંખ્યામાં આપણે પાર્ટ 2 એટલે કે ભાગ 2 જોઈએ. મોટી સંખ્યા પર રાઉન્ડ કરો એ રીતે કીધું છે. તો કે મોટી સંખ્યા જે હોય આપેલી સંખ્યામાં એના ઉપર રાઉન્ડ કરવાનો છે. તો 11 અને 13 એમાંથી મોટું કોણ છે? તો કે 13. તો આપણને 13 ઉપર રાઉન્ડ કરી અને નમૂનો આપેલો છે. એ જ રીતે 13 અને 15. 13 અને 15માંથી મોટું કોણ થશે? તો કે 15. આપણે 15 ઉપર રાઉન્ડ કરીએ. પછી છે 18 અને 8. 18 અને 8માંથી મોટું કોણ થશે? તો કે 18. 18 ઉપર રાઉન્ડ કરીએ. 12 અને 8 એમાંથી મોટું કોણ થશે? 12. 17 અને 7માંથી 17. એ જ રીતે 11 અને 10 એમાંથી 11. એ જ રીતનાથી 16 અને 6 એમાંથી 16 મોટા છે. 1 અને 11માંથી 11. 9 અને 19માંથી 19 મોટા છે. એવી જ રીતે હવે નાની સંખ્યા ઉપર રાઉન્ડ કરવાનો છે. તો નાની સંખ્યા ઉપર આપણે જોઈએ તો 20 અને 10માં 10 નાના છે. 6 અને 4માં 4 નાના છે. 10 અને 12માં 10. 11 અને 9માં 9 નાના છે. 5 અને 15માં 5 નાના છે. 12 અને 2માં 2 નાના છે. 16 અને 17માં 16 નાના છે. 9 અને 10માં 9. 5 અને 13માં 13 નાના છે. સૌથી મોટી સંખ્યા ઉપર, 3 સંખ્યા એવી છે એમાંથી સૌથી મોટી સંખ્યા ઉપર કરવાનું છે. તો 13, 3 અને 9 એમાં સૌથી મોટા 13 છે. તો એ આપેલા જ છે. એવી જ રીતે 12, 15 અને 20 તો એમાં 20 આવશે. એવી જ રીતે 5, 10 અને 12 એમાં કોણ મોટું આવશે? તો કે 12 સૌથી મોટા છે. એવી જ રીતે 11, 12 અને 13 એમાં 13 સૌથી મોટા છે. ત્યારબાદ 19, 18 અને 17 તો 19 સૌથી મોટા છે. 13, 16 અને 14માં 16 સૌથી મોટા છે. સૌથી નાની સંખ્યા ઉપર રાઉન્ડ કરો. સૌથી નાની સંખ્યા 7, 2, 4 તો એમાં 2 ઉપર આપેલું છે. તો આપણે આગળ જોઈએ. 13, 14, 16 અને 12 તો 12 સૌથી નાના છે. પછી 15, 7 અને 20માં 7 સૌથી નાના છે. 19, 8 અને 9 એમાં 8 સૌથી નાના છે. 1, 10 અને 20માં 1 સૌથી નાના છે. 16, 15 અને 14 એમાં 14 સૌથી નાના છે. પછી આગળ જોઈએ સરવાળા. તો સરવાળામાં શું છે? 4 વત્તા 5 બરાબર શું થાય? 9. 5 વત્તા 2 બરાબર 7. 0 વત્તા 3 બરાબર 3. 6 વત્તા 2 બરાબર 8. 6 વત્તા 2 બરાબર 8. 0 વત્તા 5 બરાબર 5. 7 વત્તા 1 બરાબર 8. એવી જ રીતે
આ બાજુ એ સરવાળા તો આપણને આવડે જ છે બધાને, તો આપણે 10-10 ના જૂથ કરીને કરવાના છે. 8 વત્તા 6, તો ઉપરની લાઈનમાં 8, નીચેમાં 6, પછી એને ગણવાના છે. 10ના જૂથ કરી અને પછી કરવાનું છે, એ આપણે રફ બુકમાં કરશું તો જ આપણને ખ્યાલ આવશે. આમાં તો આપણે લીટા નહીં કરીએ. એ આપણે જોઈએ અહીંયા રફ બુકમાં. આ તો સમજાઈ ગયું, શું કહી રીતે 1, 2, 3, 4, 5, 6, 7, 8 વત્તા 6. 1, 2, 3, 4, 5, 6 એને 8 વત્તા 2 એટલે 10 થઈ ગયા, ને 4 એટલે 14. એવી જ રીતના 12 વત્તા 5 અહીંયા આપેલા છે એટલે 17. હવે આ છે આપણે જોતા જાય 8 વત્તા 7, તો 1, 2, 3, 4, 5, 6, 7, 8. 1, 2, 3, 4, 5, 6 ને 7, 8 અને 2 એમ 10નું જૂથ થઈ ગયું. 1, 2, 3, 4 ને 5, 10 વત્તા 5, 15. અહીંયા જવાબ 15. એવી જ રીતના 9 વત્તા 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 તો છે જ, ઉપરથી 1, 10, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ને 10નો એકડો થઈ ગયા અહીંયા 18. એવી જ રીતના અહીંયા આવશે 13, અહીંયા પણ 13, પછી 11 વત્તા 5. તો આપણે આ બાજુ રાખીને જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. તો 10નું તો જૂથ છે જ, 1, 2, 3, 4, 5. 5 ને 6 વત્તા 1 એટલે થઈ ગયા 16. આમાં પણ 4 વત્તા 12 16, 13 વત્તા 5 18, આમાં આવશે 14. આમાં 5 વત્તા 9 14, 15, 10 અને 19. એ બે રકમવાળા દાખલા છે. રાહુલ પાસે 8 પેન્સિલ છે, સોનુ પાસે 9 પેન્સિલ છે, એટલે શું કહે છે, 8 પેન્સિલ કેની પાસે છે, રાહુલ પાસે, અને સોનુ પાસે. કુલ મળીને કેટલી થશે, ચાહી આપેલી છે આપણે 15, કેટલી થશે 15 પેન્સિલ. ચાર સફરજન વત્તા 6, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 5, 6, 6 અને 4 એટલે 10. કેટલા સફરજન થશે, 10 સફરજન. આગળ 7 માંથી 4 જાય તો કેટલા બધે, 7 માઇનસ 4
એક બે ત્રણ ચાર પાંચ અને સાત. સાતમાંથી ચાર જાય તો કેટલા વધશે? એક બે ત્રણ ચાર, ત્રણ વધે. એવી જ રીતના બે માઇનસ બે ઝીરો. આઠમાંથી ચાર જાય તો ચાર, છમાંથી પાંચ જાય તો એક, ચારમાંથી ઝીરો જાય તો ચાર, નવમાંથી આઠ જાય તો એક, છમાંથી બે જાય તો ચાર. એ જ રીતે નીચે મોટી બાદ બાકી. પંદરમાંથી ચાર જાય તો આપણે જોઈએ, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ને પંદર, માંથી એક બે ત્રણ ચાર વયા ગયા. એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર. પછી આમાં બે, સત્તરમાંથી બે જાય, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તેર ચૌદ પંદર સોળ સત્તર, એક ને બે એટલે આવશે પંદર. બારમાંથી એક, બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર, એક જાય તો અગિયાર. એવી જ રીતે આગળ આગળ આપેલા છે. આઠ, અઢારમાંથી આઠ જાય તો દસ, સત્તરમાંથી પાંચ જાય તો બાર, અગિયારમાંથી એક જાય તો દસ, તેરમાંથી ઝીરો જાય તો તેર, બારમાંથી ચાર જાય તો આઠ, ચૌદમાંથી ત્રણ જાય તો અગિયાર, સત્તરમાંથી ચાર જાય તો તેર, અઢારમાંથી ત્રણ જાય પંદર, દસ, અગિયાર, દસ અને સાત. નવમાંથી જોઈએ આગળના બે દાખલા. સોહનની મમ્મી બજારમાંથી નવ કેળા લાવી, તેમાંથી ચાર કેળા સોહનને આપ્યા, તો હવે તેમની પાસે કેટલા કેળા બાકી રહ્યા? નવમાંથી ચાર જાય, પાંચ કેળા, બાકી રહ્યા. આઠ, રહીમ પાસે આઠ ફૂલ હતા, તેમાંથી ત્રણ ફૂલ ફૂલદાની મૂક્યા, આઠમાંથી ત્રણ, પાંચ ફૂલ બાકી રહ્યા. સરવાળાનો મહાવરો, ત્રણ વત્તા સાત બરાબર દસ, પાંચ વત્તા આઠ તેર, છ વત્તા આઠ બાર, નવ ને નવ અઢાર, છ ને સાત તેર, નવ ને બે અગિયાર, પંદર, બાર, આઠ. પંદરમાંથી ત્રણ જાય તો બાર, ઓગણીસમાંથી છ જાય તો તેર, સત્તરમાંથી ચાર જાય તો તેર, સોળમાંથી છ જાય તો દસ, બારમાંથી ઝીરો જાય તો બાર, અગિયાર અને અગિયાર. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. હવે નેક્સ્ટ ચેપ્ટર આવતા પીરિયડમાં સમજશું. ધન્યવાદ.